વિરામ બાદ આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામમાં મહાકાલી મંદિરમાં નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામે જય શ્રી મહાકાલી મંદિર મુકામે નવચંડી હવન આયોજન કરવામાં આવેલ છે. તેમજ આયોજકો રાઠોડ બરવનસિંહ, બબસિંહ રાઠોડ, બકુસિંહ રૂપસિંહ રાઠોડ, બાબુસિંહ બેચરસિંહ રાઠોડ, રણજીતસિંહ અમીરસિંહ તેમના સહયોગથી, શક્તિ યુવક મંડળના તમામ કાર્યકર્તાઓના સહયોગથી સૈયદ સોયબ, જેડેશ ટીવી, હિંમતનગર. આજે અમારે 26મી જાન્યુઆરી ગણતંત્રના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન શક્તિ યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. છેલ્લા 5 વર્ષથી આવું સામૂહિક આયોજન 60 ગણ એટલે કે દરબારવાસના શક્તિ યુવક મંડળ દ્વારા દરેક પ્રોત્સાહન રીતે છેલ્લા 5 વર્ષથી આવું કામ કરવામાં આવે છે. કોઈ ભેદભાવ વગર અને દરેકના કામ સારા અને સમૃદ્ધિ મહાકાલીની કૃપાથી અહીંયા પૂરા અને પૂર્ણ થાય છે. દરેકની મનોકામના અહીંયા પૂરી કરવામાં આવે છે માતાજી દ્વારા. નવી કેરાણી ટ્રસ્ટ વક્તાપુર સંચાલિત સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુરના સ્ટાફ મિત્રો, ગામજનો, આ સ્કૂલ સાથે જોડાયેલા જાણા અજાણ્યા વ્યક્તિઓ તથા આ શાળાના ખાસ ધબકતા હૃદય સમાન મારા ભૂલકાઓ વિદ્યાર્થીઓ તથા શાળા પટાંગણમાં બાકીની શાળાના ગુજરાતી પ્રાથમિક શાળાના પણ વિદ્યાર્થીઓને 71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હું ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. બધાના હૃદયમાં ભારત પ્રત્યેની લાગણીઓનો તો પ્રવાહ રહે જ છે, પણ છતાંય આ લાગણીઓના આજના દિવસથી વધારો થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ અને દેશ પ્રત્યેની ફરજો અને જનૂન હંમેશા આપણા દિલમાં અને આપણા બધાના દિલમાં ધબકતું રહે એવી આશા. આ અર્થે હું જેડેસ ટીવી હિંમતનગરને પણ અભિનંદન પાઠવું છું કે અમારા કોઈપણ કાર્યક્રમ અથવા તો એમની જે પણ બાબતો છે એમાં હંમેશા અમને સાથ અને સહકાર આપ્યો છે. એ બદલ એમ પત્રકાર ભાઈઓ તથા તેમના સંચાલકને હું અભિનંદન પાઠવું છું.